હેલો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમે બધા મજામાં રહેશો. તો આજે જોવાનું છે સમાજશાસ્ત્રના પ્રશ્ન વિશે માહિતી. તો આના વિશે વિગતવાર અભ્યાસ કરીશું. અને મિત્રો, વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જેથી કરીને તમામ મિત્રો અથવા બીજા કે સ્ટુડન્ટ કે જે માહિતીથી અજાણ છે તેમને પણ ઉપયોગી બને. અને જો સાઈડમાં માસ્ટર ગુરુનો લોગો છે તેના ઉપર ક્લિક કરો તો જેથી કરીને અમારા બધા વિડીયો તમે જોઈ શકો. તો જોઈએ સમાજશાસ્ત્રના પ્રશ્ન વિશે. સમાજશાસ્ત્રના જનક તરીકેનું બિરુદ કોને મળ્યું છે? ઓગસ્ટ કોસ્ટને. જન્મજાત અપરાધીનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો હતો? વોલ હિલે. 3 નંબર, દલિત વર્ગ કલ્યાણ લિંગની સ્થાપના કોણે કરી હતી? આંબેડકરે. 4 નંબર, ધર્મ એક અફીણ છે આ વિધાન કોણે કહ્યું હતું? કાર્લ માર્ક્સે. ભારતમાં સમાજશાસ્ત્રના પિતા કોણ છે? રાધાકમલ મુખર્જી. 6 નંબર, પવિત્ર અને અપવિત્રની ધારણા કોણે પ્રતિપાદિત કરી હતી? દુર્ખેમ. સંયુક્ત કુટુંબના વિઘટનનું મુખ્ય કારણ શું છે? આત્મનિર્ભરતા. સામાજિક વ્યવસ્થા શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો? મોલિનો વસ્કી. અનુસૂચિત જાતિઓનો અનુસૂચિત ક્યારે તૈયાર કરવામાં આવી હતી? 1935માં. 10 નંબર, સામાજિક નિયંત્રણનું સાધન કયું છે? સુગંધન એકતા. પશુતાનો સૂચિ સૌપ્રથમ ક્યારે બનાવી છે? 1947માં. બંધારણમાં કઈ અનુચ્છેદ આવે? અનુચ્છેદ આવે 17. આદિવાસી શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો? ઠક્કર બાપાએ. વિલાસી વર્ગના અવધારણ કોણે પ્રતિપાદિત કરી છે? ડી વેબલન. મુસ્લિમ લગ્નમાં યુવતીને અપાતું ધન કયા નામે ઓળખવાય છે? મહર. ભારતમાં વસ્તી વૃદ્ધિ માટેનું મુખ્ય કારણ કયું છે? ઊંચો જન્મદર. માનવ સમાજ પુસ્તકના લેખક કોણ છે? ડેવિસ. ભારતમાં 19મી સદીમાં સમાજ સુધારણાનો પ્રારંભ ક્યાં થયો હતો? બંગાળમાં. ભારતમાં સતી પ્રથા વિરુદ્ધનો અવાજ કોણે ઉઠાવ્યો હતો? લોર્ડ વિલિયમ બેન્ટિંગ. 19 નંબર, જેલ એક સમુદાય છે આ વિધાન કોણે કહ્યું છે? મેકાઈવર. 20 નંબર, બિરલા આંદોલનના કોના સાથે સંબંધિત છે? મુદ્રા વિદ્રોહ માટે. 21 નંબર, શ્રમિકોના વિમુક્તાનો ખ્યાલ કોણે આપ્યો હતો? કાર્લ માર્ક્સે. 22 નંબર, પરિવાર શબ્દનો ઉદ્ભવ શેમાંથી થયો છે? રોમન શબ્દ ફેમ્યુલર્સ. 23 નંબર, ગ્રામીણ અને નગર સમુદાયના વૈજ્ઞાનિક અંતરને આધારે છે વ્યવસાય તરીકે. 24 નંબર, સામાજિક નિયંત્રણ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કોણે કર્યો હતો? રોમે. 25 નંબર, સંયુક્ત કુટુંબને ટકાવી રાખવા માટે આધારે શું છે? સંયુક્ત સંપત્તિ છે. 26 નંબર, સિગ્નલ તોડવું કે પડોશી સાથે ઝઘડો કરવાનો તે કયા પ્રકારનો અપરાધ કહેવાય છે? સાધારણ અપરાધ કહેવાય છે. 27 નંબર, ગુજરાતમાં કયા સામાયિક સમાજ સુધારક અંગેના વિચારોનો ફેલાવો કર્યો હતો? વૃદ્ધિ પ્રકાશન. 28 નંબર, સતી પ્રથા વિરુદ્ધનો ઝુંબેશ ચલાવી તેના પ્રતિબંધની માગણી કરનાર કોણ હતું? રાજા રામ મોહન રાય. 29 નંબર, વૈદિક યુગના સ્ત્રીઓનો સામાજિક દરજ્જો શું હતો? પુરુષ સમાન હતો. અત્યારે લેડીઝ સમાન છે. 30 નંબર, બાળ અપરાધીને સુરક્ષિત રાખવાનું એક સ્થાન છે રિમાન્ડ હોમ. સ્ત્રી પુરુષને પતિ પત્નીનો દરજ્જો આપનાર સંસ્થા કઈ છે? ધર્મ સંસ્થા. 32 નંબર, મહાત્મા ગાંધીજીના મતે સાચું ભારતીય જીવન કેમાં છે? ગામડામાં છે. ગામડાના જીવન પર છે. હિન્દુ લગ્ન એ શું છે? તે સંસ્કાર છે. ગુનાહિત વર્તન કયા સમાજમાં વધુ જોવા મળે છે? આધુનિક સમાજમાં. 35 નંબર, વર્ગ સંઘર્ષનો સિદ્ધાંત આપનાર કોણ હતો? કાર્લ માર્ક્સ. 36 નંબર, હિન્દુ વિધવા પુનઃલગ્ન કાનૂની કયા વર્ષમાં પસાર થયો હતો? 1856માં. 37 નંબર, પ્રથા એ માનવી જીવનમાં મુખ્ય ન્યાયાધીશ છે આ વિધાન કોણે આપ્યું છે? બેકન.
38 નંબર સડકની ડાબી બાજુ ચાલવા કે જમણા હાથે જમવું એ કોનું ઉદાહરણ છે? પરિપાટી. 39 જાતીય સામ્યવાદી સિદ્ધાંતોનો સમર્થક કોણ છે? ફેઝર. 40 નંબર ગારો માતૃવંશી કુટુંબને શું કહે છે? મેસોંગ. 41 નંબર માર્ક્સના મતે ગરીબીનું મુખ્ય કારણ શું છે? મૂડીવાદી. 42 નંબર કેટલા વર્ષની ઉંમરમાં બાળ અપરાધીઓને પાલક ગૃહમાં મોકલવામાં આવે છે? 10 વર્ષથી નાનીને. પ્રોબેશનલનો હેતુ જણાવો કે બાળ અપરાધનો સુધારણા માટેનો છે. પ્રોબેશનલનો હેતુ શું છે? બાળ અપરાધને સુધારવા માટેનો છે. 44 નંબરમાં પ્રોબેશનલનો હેતુ જણાવો. 44 નંબર બાળ અપરાધીઓને કેવા શાળામાં શિક્ષણ આપવામાં આવે છે? પ્રમાણિત શાળામાં. 46 નંબર બોસ્ટર શાળાનો પ્રારંભ કયા દેશમાં થયો હતો? ઇંગ્લેન્ડમાં. ભારતમાં બોસ્ટર શાળાનો પ્રારંભ કયા શહેરમાં શરૂ થયો હતો? મદ્રાસમાં. તેમાં કેટલા વર્ષનું છોકરાને ભણાવવામાં છે? આખે છે 2-3 વર્ષના. મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, અને ન ગમ્યો હોય તો નીચે કોમેન્ટ કરજો, જેથી કરીને પછીના વિડીયોની વધુમાં વધુ અપડેટ આપી શકું. વધુ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને વધુ માહિતી માટે, આગલા વિડીયોની માહિતી માટે જમણી બાજુ નોટિફિકેશન બેલ હશે, જેના પર ક્લિક કરવાથી અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે. અને જમણી બાજુ એક માસ્ટર ગુરુનો સિમ્બોલ છે, જે તમે ક્લિક કરો તેના ઉપર તે અમારા વિડીયો બધા તમને મળતા રહેશે. ખુશ રહો મિત્રો, આજુબાજુ સાફ સફાઈ રાખવી. સ્વચ્છ ભારત. જય હિન્દ.